હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો વાળ કપાઈ ને આવ્યા, બે ભાઈ ના વાળ કપાવા મોકલી દીધા હતા. ભૂમિતભાઈ ફ્રેશ થઈ ગયા હતા ને એને વાળ કપાવા ગયા. હું પાછો ફ્રેશ થઈ ગયો. દસ ને મારો ફ્રેશ કરી દઈશ. ચાલો આજનો દિવસ તમારી જોડે શેર કરીએ. અમારો આખો દિવસ આ તો ઘણું કામ છે, ઘણું શેર કરશું, થોડું કરશું એમાંથી. આમ તો કામ ઘણું છે. ચાલો ગાડી શીખવા જવું છે. લઈ જાય છે ગાડી શીખવા, અને બંને કરવા મળ્યા છે નાસ્તો. અને હું તે રસોઈ ઓલા શું કહેવાય, બપોરે મહેમાન આવી ગયા એટલે તમને કાંઈ બતાવવાનું નથી. એ લોકોએ મગને એવું ખાધું, મેં એમની જોડે થોડો કાંઈ શું ખાધું એટલે પછી મેં ફ્રૂટેય ન લીધું. પાણી પીને પછી સૂઈ ગઈ હતી. બપોર નહીં કાંઈ નથી લીધું. જ્યુસ ને ફ્રૂટ શરૂ છે, સોરી જ્યુસ ને પાણી શરૂ છે, પણ આઈસ્ક્રીમ લીધો એટલે ભાઈ ફ્રૂટ બપોરે નથી ખાધું. અને અત્યારે એ લોકો જાય છે શીખવા માટે, અને હું જાઉં છું નીચે મેડિકલ હેન્ડલ કરવા માટે. ચાલો તમે બતાવો. જો ફ્રેન્ડ્સ, આવી રીતે હું તમને રોટ પકડવાનું બતાવી રહી છું. તમે જુઓ મારું જે પ્લાસ્ટિક પેપર છે ને એ એટેચ છે, બધું જોઈન્ટ છે આખું. મેં કટ નથી કર્યું. તમે કટ કરી લેશો તો ઇઝીલી થઈ જશે. કટ કરી નાખજો, કેમકે આ ભેગું થઈ જતું હતું બે પેપરમાં. પછી વારંવાર ખોલીને સરખું કરતી હતી એટલે તમે છે ને કાપી જ નાખજો. બે ભાગ અલગ અલગ જ રાખજો એટલે આમ ભેગું ન થાય, બધું સરસ રીતે ખોલાય જાય. મેં પણ વચ્ચેથી કટ નહોતું કર્યું, તોય મેં આ રીતે ખેડ્યો છે. જો આના કરતાં હું તમને કીધું એવું કહે છે એમ જ તે મારાથી છે ને આ રીતે એનો બરોબર થાય છે. ટીપીને રોટલો કરું, હાથથી કરું રોટલો, એ બહુ મસ્ત થાય, પણ આ એટલો બધો સરસ નહીં થતો. આવો થયો ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. તમને બતાવું મારું જમવાનું. આજે જમવાનું આજે કોરું રીંગણાનું શાક થયું છે. અંદર ખાલી ડુંગળી, ટમેટા, લસણની કળિયું હું નાખી દઈશ આમાં છાશ, અને એ લોકો ખાશે કોરું. અને આ બાજરાનો રોટલો જો કેવો થયો છે. થયો તો ગોળ બધું, પણ મારી ડિઝાઇન સેજ ફરી જાય હાથમાં કરીને એના કરતાં. મેં તમને બતાવું તો કોથળીમાં બનાવ્યો છે, નહીં તમે ક્યારેય કોથળીમાં નથી બનાવ્યું. હું ઘડીને જ બનાવું છું એટલે ઘડેલો મારાથી મસ્ત થાય ઓલા કરતાં. સારું, આ રીતે બનાવી નાખજો, તમારથી થઈ જશે. કોથળીમાં લોટ નહીં નાખો ને પાણીથી એમને પલાળીને લોટ મૂકી દેશો ને ટીપતા જશો. પાછું કાગળ છે ને ઊંચું કરતું જવાનું, ટીપતું જવાનું, કાગળ ઊંચું કરતું જવાનું, ટીપતું જવાનું, વળી જાય ને તો મસ્ત થઈ જશે. ચાલો અમે જમી લઈને, તમે જમી લો. દર્શભાઈ તો ભૂખ્યા થઈ ગયા, ગાડી હાંકીને આવ્યા એટલે જો શરૂ થઈ ગયું છે ફટાફટ જમવાનું. કાદર માં દર્શ ને એન્જિન અડી ગયું છે, જો ચમકી ગયો છે. દર્શ ને ફરફોટલો પડી ગયો, મટી જશે હમણાં. ટ્યુબ લગાડી દઈએ. ચાલો અમે જમી લઈને, તમે જમી લો. હું નાખી દઉં છું છાશ. બસ હવે આમાં હું ચોળીને ખાઈ લઈશ. સહેજ જો મીઠા મોળું મરચા મોળું લાગે તમારે ઉપરથી ખાટેલું મરચું મીઠું નાખવું જ નાખવાનું, નહીં તો ચોળીને ખાઈ લેવાનું. હું ચોળીને ખાઈ લઉં મારું શાક. મને બે બટકા ટેસ્ટ કરવાનું મન થયું હતું એટલે કોરું ટેસ્ટ કરીને હવે છાશ તેડી દીધી ને હું ખાઈ લઉં છું. સુરત યોગા ફિટ કરીને છે, હું તમને એ પણ કહી દઉં છું. સુરત યોગા ફિટ કરીને છે, પણ મેં એની એક જ એક્સરસાઇઝ લીધી છે. એની ઘણી અલગ અલગ હોય છે, પણ મને આ બેસ્ટ ગમી ને એટલે મેં આ પહેલેથી જ આ કરી છે. આ મેં સ્કીપ નથી કરી. અને ચોથું કોઈ પાંચમું આ લેવાનું છે આપણે. તમે જુઓ આમાં એક સ્ટેપ આગળનું આપણે કોમન થાય છે કે આ ઘૂંટણ અહીંથી વાળવાના, આ રીતે છોડવાના, આ રીતે છોડવાના, અહીં જોરથી મૂકવાના, એટલો આખો બોડી વાઇબ્રેટ એટલે એટલે આપણે એક્સરસાઇઝ એની થાય એટલે એ જેમાં આવે છે ને એમાં ઘૂંટણ વાળવાના જ આવે છે.
પછી આ જો હેન્ડ્સ નું આવી ગયું છે, આ રવર તમે જોઈ શકો છો, આમાં ચેસ્ટ નો ભાગ ને બધું આવી જશે, હાથ જેને લચકો હશે એ આમ આવી જશે, આ હેન્ડ્સ નું બધું આવી ગયું છે. જે કરો તે 20 કરો 30 કરો તમારી અનુકૂળતા. પછી આમાં નામાં આપણે પોઝિશન ફેરવવાની છે, આ રીતે કરવાનું છે. પછી ત્રીજી પોઝિશન આપણે આમાં નામાં ફેરવવાની છે, હેન્ડ્સ ની છે યાર. આ ચોથી હાથની છે, આપણે આ ચોથી એક્સરસાઇઝ આ રીતે લેવાની છે. સેક સુધી આ કોમન રહેશે આ એક્સરસાઇઝ હાથ વાળવાની. પછી પછીની આ પાંચમી, જો આમાં ખાસ એક્સરસાઇઝમાં જોઈ શકો છો તમે, હાથની થશે, હાથનો જે લચકો થઈ ગયો હોય, આપણે સ્નાયુ જે જાડા હોય, વીક થાય બોડી, એટલે આ બધું લચકો થાય ન રહે આમાં. આમાં બોડીનો શેપ હાથનો નહીં આવતો રહેશે. જે પૂછતા હતા મારે હાથની ને વધારે છે ચરબી, એ પછી આ જે કરો એ, પછી પાછું આનો આ બીજો હાથ લેવાનો છે એ જ રીતે. તમે કેમ ડોલું પાણીની ભરી નીચે થી આમ જવા દે, એવી રીતે થો કરવાની છે આપણે. આજ તેમ પછી સેમ બે હાથ લેવાના છે આ. બસ એટલી એક્સરસાઇઝ કરવાની છે. પછી પૂરું આમે કોમન કર્યું છે બધા, 20 20 10 10 15 15, પહેલેથી થોડા થોડા કરજો, 5 5 5 5, એવી રીતે બધા સ્ટેપ લેજો. સ્ટેપ યાદ રાખી લેજો, બધા સ્ટેપ કરવાના છે. આ ફરજિયાત મેં કરી છે, પહેલેથી વેટ લોસ શરૂ કર્યો ત્યારથી આ એક્સરસાઇઝ, અને પહેલા મેં તમને બતાવ્યું એમાં મેં કીધું જ છે, કયો સેટરડેનો બ્લોક છે એમ કંઈક એમાં મેં તમને કીધું જ છે કે પેટની કંઈ રેગ્યુલર કરી છે અને વધારાના સમયમાં કંઈ કરી છે. અને હવે જેનો પ્રોબ્લેમ મેન છે, મેં ક્યારેય કરી નથી, કેમ કે મને નથી કમરનો દુખાવો, નથી ઘૂંટણનો દુખાવો, કશું જ મને નથી. પણ જેને કમરનો દુખાવો હોય, ઓપરેશન હોય, એ બહુ ફરિયાદ કરે દુખાવો છે, તો એ વાકા એકદમ ન વળી જતા હોય, એના માટે હું આ ખુરશીની એક્સરસાઇઝ વારે વારે કહું જ છું તમને, તો આ ખુરશીની એક્સરસાઇઝ કરું છું. મેં છે ને આ ટાઈપનું સ્ટૂલ લીધું છે, એ આમાં ક્રેક પાડી દીધી છે કોઈ કે ચડીને મારે, મેં આ ટાઈપનું સ્ટૂલ લીધું છે. તમારે ખુરશી લેવાની છે, પણ કેવી ખુરશી લેવાની છે કે બંને બાજુ આ ન હોય તો સારું, બંને બાજુ આમ હાથના ટેકા મૂકવાની મૂકવાના આવે છે, એ ખુરશી નહીં લેવાના, હાથના ટેકા વગરની લેવાની. નહીતર સ્ટૂલ ઉપર ખાવે તો, જેની ઉંમર છે કોઈક, પછી દુખાવો છે, નો કંટ્રોલ રહેતું હોય, બોડી વધારે છે, તો એમને સ્ટૂલ નહીં ફાવે. એટલે કહું છું ચેર લેજો, પણ ચેર કેવી લેવાની, હાથના ટેકા બંને બાજુ ન હોય તો સારું પડશે. તો એમાં તમારે છે ને ચેર કેવી રીતે એક્સરસાઇઝ કરવાની છે પેટની, તમે આખા નો વળી કો પડી જવાની બી ક્રે દુખાવો રહેતો હોય, તો તમારે આ રીતે વાપ ઓળવાનું ખુરશી ઉપર બેઠા બેઠા. આ કન્ટિન્યુ એક્સરસાઇઝ ખુરશી ઉપર બેઠા બેઠા કરવાની છે તમારે. પછી એ 20 કરો, પછી પેટ માટે જ છે આ કહું છું. હાથની તો મેં તમને જે સ્ટેપ ઓલામાં બતાવ્યા છું ભાવભાઈ, તમે આમ નામ કરી શકો છો ખુરશી પર બેઠા બેઠા. પછી એક આ રીતે કરવાનું છે. આ તમારે 20 કરવાના છે. એવી જ રીતે લેગ્સ માટે જો તમને ઉઠબેઠ ન કરી શકતા હો તો, એ તમારે એક્સરસાઇઝ એવી રીતે 20 કરવાની છે. અમુક ચેર ઉપર જોઈને તમે સર્ચ મારી લેજો, આ 3 4 છે મેં તમને કીધી છે. બાકી આ બાજુના સાઈડમાં પડખા નહીં હોય એટલે તમે આમ નમજો થોડુંક, પણ ધ્યાન રાખજો, કંટ્રોલ રાખજો, નહીં તો ચેરે પડી જશે. વેઇટ હોય તો ધ્યાન રાખજો, થોડું થોડું નમવાનું છે, બહુ નહીં, તમે જેટલા નમી શકો એટલા. અને એક આ ખાસ કરજો એટલે તમારી એક્સરસાઇઝ થાય છે. બાકી ચેરમાં જે કોમન તમને બતાવશે એ તમે જોઈ લેજો યુટ્યુબ પર, તમે ચર્ચ મારશો એટલે મળી જ રહેશે ચેર પર જે એક્ટિવિટી થાય તે કરવી તમારે. અને બીજું એક કહેવાનું છે, લેગ્સ માટે ખાસ કહેતા હતા એને ઉપડેટ કરવાની છે. મેં પહેલાં બતાવી છે, મેં 15 લીધી હતી, પછી 20 કરતી છેલ્લે લાસ્ટમાં. શરીર હતું ને ત્યારે 10, શરૂઆતમાં 10, 8 કરતી તો હું થાકી જતી, પણ 10 પૂરી કરતી ધીરે ધીરે, પોરો ખાતા ખાતા હા ચડી જશે. હું કહી દઉં છું કોઈ એકદમ ના કરશો,
પછી ડીશ લીધી હતી લાસ્ટમાં. પણ જો આ રીતે નથી તમારે ટેકો લેવાનો કશું જ નહીં. આ રીતે એક્સરસાઇઝ કરવાની છે. મારે મીરા છે ને મેં હંમેશા આની સામે જ કરેલું છે. ચલો હવે આજથી બધી મેં મારી એક્સરસાઇઝ બધી કહી દીધી છે. હવે કોઈ બાકી રહેતી હોય તો યાદ હશે તો હું વાત વાતમાં કરતી જઈશ, ને કારણ કે મારો એક્સરસાઇઝનો પાર્ટ હું લઈશ તો તમને કહીશ, બરોબર છે? અને હંમેશા એક્સરસાઇઝ નાઇટમાં કરો, બપોરે કરો, ગમે ત્યારે કરો. એક યાદ રાખજો, જમવાના 1.5 કલાક પછી કરજો. પેટ ભર્યું ના હોવું જોઈએ, ખાલી હોવું જોઈએ. ડ્રિંક અને પાણી, પાણી કે પાણીને જ્યુસ ડ્રિંક લઈ શકો છો તમે. ચાલો કંઈ નહીં, પછી આગળ વાત કરીએ. હું સમય લઈ લીધી છે અત્યારે ગ્રેપ્સ ખાવામાં. અને ચાલો તમારા પ્રશ્નના જવાબ 2-3 છે, બધાને રાઇટિંગમાં વધારે દઈ દઉં છું, કેમ કે એક્સરસાઇઝ હોય, રસોઈ હોય, એવું બતાવવાનું હોય, એટલે ચાલો તમને દઈ દઉં છું રાઇટિંગ ઓલામાં 2-3 પ્રશ્નના જવાબ જે ડિટેલમાં દેવા પડે એવા છે એ હું તમને અત્યારે દઈ દઉં છું. ચાલો જો ફ્રેન્ડ્સ, તમે એમાં પહેલો જ પ્રશ્ન છે, તમે કીધેલું છે કે મારું વજન અમદાવાદથી તમે છો તે મારો વજન ઘણો ઉતરી ગયો, ચક્કર આવે છે, તે તેમનો એણે લખ્યું છે કે તેતરબેન મારા સવાલનો જવાબ દેજો, જોજો, થેન્ક યુ. તો તમને મેં કહી જ દીધું છે, તમે એકવાર ચેક કરજો બ્લોગમાં, કાલનો આન્સર આપેલો છે તમારો. પછી એતલબેન, જ્યુસ મશીન કેટલાનું મંગાવ્યું છે, ક્યાંથી લીધું છે મને કહેજો ને પ્લીઝ. તો અમે પાલિતાણામાંથી જ ઓફલાઈન લીધું છે, લગભગ 1250 કબજ મુસંબીનું જ્યુસ કાઢવાનું, હા એ 1250 લીધું છે. અને પછીનો પ્રશ્ન છે, પ્લીઝ એતલબેન વજન જલ્દી ઉતરે એવું બતાવો ને પેટનો ભાગ જલ્દીથી નથી ઉતરતો તો બતાવો પ્લીઝ. તો મેં એક્સરસાઇઝ તમને શનિવારના બ્લોગમાં મૂકેલી છે, શનિવાર કે શુક્રવાર કા એમ કંઈક બ્લોગમાં મૂકેલી છે ગયા વીકમાં તે. તો તમે એક્સરસાઇઝ જોઈ લો બધી, પેટની જ છે અને વેઇટ લોસ માટે ક્વોન્ટિટીમાં ધ્યાન દો ને આ ડાયટ કરશો ને એટલી એક્સરસાઇઝ કરશો એટલે આરામથી તમારું જલ્દી ઉતરશે. પણ એક કરી નાખો એવું લાગે તો બહુ જલ્દી હોય તો તમે છે ને જે એક્સરસાઇઝ હું મહિનાની 10 દિવસ કહું છું એને બદલે કન્ટિન્યુ રેગ્યુલર શરૂ કરી દો તમે, કા ભાવે જલ્દી જરૂર હોય હા તો વધારી દો, થોડોક ટાઈમે વધારી દો અને રોજ જે રોજ કરો, મન આખો મહિનો એક ધારી કરો તમે. પછી હાય દી, રાત્રે જમવામાં મૂગ દાળ ને ઓટ્સની ખીચડી ખવાય, રોટલો ગરમ લાગે છે તો તમને કંઈ વાંધો નહીં ખાવ, એમાં મને ઇશ્યુ નથી. પણ 2 દિવસ રોટલો તો ખાજો, અનાજનો આદત થોડી થોડી રાખજો, મારું એવું કેવું છે. તો તમે જો અનાજ ખાવું હોય તો તમે એમ કરો, જારનો રોટલો બનાવીને લઈ લેજો, એવી રીતે કરજો. પછી હા એતલબેન, જય શ્રી કૃષ્ણ, તમે ઢોકરી કેમ બનાવી? મારાથી બહુ કઠણ થઈ જાય છે, પોચી નહીં રહેતી. જો તમે કેમ બનાવો દી? તો ઢોકળી શેની વાત કરો છો તમે? દાળ ઢોકળીની વાત કરો છો કે ઓલી ખીચડીવાળી, ખીચીવાળી ઢોકળીના શાકની વાત કરો છો? તો તમે મને આ બ્લોગમાં કમેન્ટ જરૂરથી કરજો, તો હું તમને રેસીપી જરૂરથી બતાવીશ કઈ રીતે બનાવાય છે એમ. તો બધાના પ્રશ્નના જવાબ હવે આવી ગયા છે, તો બીજા કોઈના પ્રશ્નના જવાબ રહેતા નથી. તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. Thank you, welcome, good night. Thank you, welcome, good night.